દેવો અને દાનવોમાં વેર. બંને હંમેશા ઝઘડ્યા કરે, પણ ઝઘડવાનું કારણ શું? દેવો કહે અમે મોટા, દાનવો કહે અમે મોટા, અમે વધારે શક્તિશાળી. બસ આ જ કારણે લડ્યા જ કરે, લડ્યા જ કરે. આખરે લડી લડીને થાક્યા એટલે બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી, બ્રહ્માજી, અમારા ઝઘડાનો અંત લાવો, અમારા બંનેમાંથી મોટું કોણ તે જણાવો. બ્રહ્માજીએ બહુ વિચાર કર્યો અને એક યોજના કાઢી. બ્રહ્માજીએ દેવો દાનવોને જમવા બોલાવ્યા. દેવો અને દાનવો આવ્યા, સામ સામે પંગતમાં બેસી ગયા. સરસ મસાની રસોઈ પીરસાઈ. સૌ જમવા જતા હતા ત્યાં બ્રહ્માજીએ રોક્યા અને એક શરત મૂકી. બ્રહ્માજીએ સૌના હાથ આગળની તરફ ટટ્ટાર કરાવ્યા અને કહ્યું, હાથ કોણીએથી જરાય વાળવાના નથી અને હાથ વડે જમવાનું છે. સૌ તો મૂંઝવણમાં મુકાઈ ગયા. દાનવોએ તો લાડુ ને બધું જ ઊંચે ઊંચેથી ઉછાળી ઉછાળીને મોઢે ઝીલવાનો પ્રયત્ન કર્યો, પણ જમી શક્યા નહીં. પછી દેવોએ બુદ્ધિ વાપરી. તેઓ એકબીજાની સામે ગોઠવાઈ ગયા અને બ્રહ્માજીની શરત મુજબ હાથ વાળ્યા વગર કોણીએથી એકબીજાને જમાડવા લાગ્યા. દેવોનો સંપ જોઈ દાનવો તો દંગ રહી ગયા. બ્રહ્માજીએ દાનવોને સમજાવ્યું, દેવોમાં સંપ હતો માટે તેઓ સફળ થયા. જ્યાં સંપ હોય ત્યાં જ શક્તિ હોય. સંપીને રહેનારા માણસો મોટા મહાન ગણાય. અંતે દાનવોએ માન્યું કે સંપને લીધે સૌ મહાન બને છે.